नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर ની અંદર આપણે પ્રકરણ નંબર 2 માં સૃષ્ટિ મોનેરા ની ચર્ચા કરી હતી, જેની અંદર આપણે થોડી એની પ્રાથમિક ચર્ચા કરી હતી કે એની અંદર આપણે મુખ્યત્વે બે આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા ની ચર્ચા કરવાની છે, જેની અંદર યુ બેક્ટેરિયા માં પ્રકાશ સંશ્લેષી, રસાયણ સંશ્લેષી અને વિષમપોષી એવા પ્રકારના બેક્ટેરિયાઓની આપણે ચર્ચા કરવાની છે। તો આજનો ટોપિક આપણે શરૂઆત કરીએ સૃષ્ટિ મોનેરાના જે સભ્યો છે એના આર્કી બેક્ટેરિયા થી, બરાબર છે। ચલો સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ મોનેરા હવે એના જે સભ્યો છે એમાંનો પહેલા આપણે જોવાના છે આર્કી બેક્ટેરિયા। ओके, आर्की बैक्टीरिया। अच्छा, हवे आ आर्की बैक्टीरिया शू छे? तो के सामान्य रीते आ प्रकारना बैक्टीरिया ए विशिष्ट बैक्टीरिया छे के जे एकदम क्षारयुक्त विस्तारों नी अंदर पण वसवाट दर्शावे छे, जेने हेलोफिलस कहेवाय छे। आ उपरांत ई गरम पाणीना जरा नी अंदर जेने थर्मोएसिनोफिलस कहेवाय छे અને કોલસાની ખાણમાં પછી પાણી ભરેલા ડાંગરના ખેતરમાં કરણ ભૂમિ એટલે માર્શ સોઇલની અંદર મિથેનોજેન્સ જેવા બેક્ટેરિયા એ એના કુદરતી નિવાસ સ્થાનો છે। એટલે આવા બેક્ટેરિયા એ વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે, તે વિશિષ્ટ બેક્ટેરિયા છે। અચ્છા, એનો વસવાટ કઈ કઈ જગ્યાએ દર્શાવે છે? તો એનો વસવાટ છે એ મુખ્યત્વે અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં, અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ ધરાવે છે। અચ્છા, આવા બેક્ટેરિયાને શું કહેવાય છે? તો કે એને હેલોફિલસ કહેવાય। જો ઘણી વખત નીટની અંદર આવા શબ્દો પણ પૂછાય છે તો એને હેલોફિલસ કહેવાય છે। બીજા ગરમ પાણીના ઝરામાં, ગરમ પાણીના ઝરાની અંદર જોવા મળે છે। ઓકે, એને શું કહેવામાં આવે છે? તો કે એને થર્મો એસિડોફિલસ કહેવાય છે। થર્મો એટલે ગરમી, થર્મો એસિડોફિલસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। કે જે બેક્ટેરિયા ગરમ પાણીના ઝરાની અંદર વસવાટ કરે છે, જે ઊંચા તાપમાને રહી શકે છે, આ ઉપરાંત કોલસાની ખાણમાં વસવાટ કરશે, બરાબર છે। કોલસાની ખાણમાં વસવાટ દર્શાવે છે। આ ઉપરાંત આ પ્રકારના બેક્ટેરિયા પાણી ભરેલા ડાંગરના ખેતરમાં જોવા મળે છે, પાણી ભરેલા ડાંગરના ખેતરમાં પણ વસવાટ દર્શાવે છે। તે માર્શ એટલે કે કરણ ભૂમિ, માર્શ એટલે કે કરણ ભૂમિ કે જેને મિથેનોજેન્સ કહેવાય છે, એની અંદર વસવાટ દર્શાવે છે। આવા કયા છે? મિથેનોજેન્સ બેક્ટેરિયા વગેરે જેવા વસવાટની અંદર એ નિવાસ સ્થાનની અંદર વસવાટ કરે છે। હવે આવા પ્રકારના બેક્ટેરિયા છે એ વિશિષ્ટ પ્રકારની કોષ દિવાલ, એકદમ જુદા જ પ્રકારની કોષ દિવાલ ધરાવતા હોવાથી તે અન્ય બેક્ટેરિયા કરતા જુદા પડે છે। તો એ અન્ય બેક્ટેરિયા કરતા જુદા પડવાનું કારણ શું છે? તો કે તેની જે કોષ દિવાલ છે એ એક ચોક્કસ પ્રકારની, જુદા જ પ્રકારની હોવાથી, જુદા જ પ્રકારની કોષ દિવાલ હોવાથી, જુદા જ પ્રકારની કોષ દિવાલ હોવાથી તે અન્ય બેક્ટેરિયાથી જુદા પડે છે, બરાબર, એ અન્ય બેક્ટેરિયાથી જુદા પડે છે। આ ઉપરાંત આ પ્રકાર
પ્રાણીની રચના એ વિપરીત પરિસ્થિતિમાં પણ એમના જીવન જીવવા માટે જવાબદાર છે. અહીંયા જો આ બધી વિપરીત પરિસ્થિતિઓ, અતિશય ક્ષાર, ગરમ પાણીના ઝરા, આ બધા એવી વિપરીત પરિસ્થિતિમાં, તો આ બેક્ટેરિયા વિપરીત પરિસ્થિતિમાં શું કામ જીવી શકે છે? તો કે એની જે કોષ દિવાલ છે એ આવા જુદા જ પ્રકારની હોવાથી તે વિપરીત પરિસ્થિતિમાં પણ જીવન જીવવા માટે જવાબદાર છે, બરાબર. જેથી તે વિપરીત પરિસ્થિતિમાં પોતાનું જીવન ટકાવી રાખે છે. ઓકે, નેક્સ્ટ. આ ઉપરાંત ગાય અને ભેંસ જેવા કેટલાક જે ચરતા પ્રાણીઓ છે, જેને રુમિનન્ટ્સ એનિમલ કહેવાય, એની પાચન નળીમાં પણ મિથેનોજેન્સ બેક્ટેરિયાની હાજરી હોય છે, બરાબર. આવો પ્રશ્ન આપણને પૂછાય છે, કોની અંદર મિથેનોજેન્સ બેક્ટેરિયાની હાજરી હોય છે? તો કે ખાસ કરીને ગાય અને ભેંસ જેવા ચરતા પ્રાણીઓની અંદર, ગાય અને ભેંસ છે એની જેવા ચરતા પ્રાણીઓની અંદર એના પાચન નળીમાં કયા બેક્ટેરિયા હોય છે? મિથેનોજેન્સ નામના બેક્ટેરિયા રહેલા હોય. એ નામ ઉપરથી ખબર પડે કે જે મિથેન છે એના ઉત્પાદન માટે જવાબદાર છે, અને તેથી આ પ્રાણીઓના છાણમાંથી મિથેન વાયુ એટલે કે બાયોગેસ છે એના ઉત્પાદન માટે જવાબદાર છે, કે જે આવા પ્રાણીઓના છાણમાંથી બાયોગેસ, એની અંદર મુખ્ય ઘટક કયો છે? મિથેન. તો આ બાયોગેસ છે એના ઉત્પાદન માટે જવાબદાર છે. લો, તો આ રીતે સૃષ્ટિ મોનેરા એના જે પ્રથમ સભ્યો છે, આર્કિયા બેક્ટેરિયા અથવા આર્કી બેક્ટેરિયા, એની આવી બધી લાક્ષણિકતાઓ આપણને જોવા મળે છે. તો આ આર્કી બેક્ટેરિયા એ આવા વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે કે જે કોષ દિવાલ એની એવી જોવા મળે છે કે જેનાથી એ વિપરીત પરિસ્થિતિમાં પણ જીવન ટકાવી રાખે છે. એના વસવાટ ક્યાં ક્યાં છે એને આધારે પણ આપણને પ્રશ્ન પૂછી શકે. ઓકે, તો અહીંયા આગળ આપણે પહેલો પ્રકાર આર્કી બેક્ટેરિયાની વાત પૂરી કરીએ. હવે આપણે બીજો જે પ્રકાર છે એ છે યુ બેક્ટેરિયા, તો એની ચર્ચા કરીએ. યુ બેક્ટેરિયા એની અંદર આપણે ત્રણ અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાની ચર્ચા કરવાની છે. બે યુ બેક્ટેરિયા, ચલો યુ બેક્ટેરિયા અથવા એના માટે બીજો એક શબ્દ છે સત્ય બેક્ટેરિયા. એટલે આ યાદ રાખજો, આ સાચા બેક્ટેરિયા છે. સત્ય એટલે સાચા. યુ બેક્ટેરિયા કે સત્ય બેક્ટેરિયા એ હજારોની સંખ્યામાં હોય છે અને એકદમ સખત કોષ દિવાલ, અને જો ચલિત હોય તો કશાની હાજરી દ્વારા તેમને વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે સખત કોષ દિવાલ અને એની અંદર કશાની હાજરીને આધારે તેમને વર્ગીકૃત કરવામાં આવતા હોય છે. તો આ બેક્ટેરિયા એ એક તો હજારોની સંખ્યામાં હોય છે, પછી એની અંદર કોષ દિવાલ સખત હોય છે, એટલે સખત કોષ દિવાલ, અને સખત કોષ દિવાલ અને કશા છે પણ જો એ ક્યારે, તો કે ચલિત હોય તો જ, તે એની હાજરી દ્વારા એને વર્ગીકૃત કરવામાં આવે. હવે આપણે પહેલા યુ બેક્ટેરિયાની આપણે ચર્ચા કરવાની છે, એ છે કયા બેક્ટેરિયા? તો કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, જે પ્રકાશ સંશ્લેષણ દર્શાવી શકે એવા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા જેને સાયનોબેક્ટેરિયા અથવા તો જેને આપણે નીલ હરિત લીલ કહીએ છીએ
એ વનસ્પતિ જેવું જ હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ એ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષી સ્વયં પોષીઓ તરીકે વર્તે છે. એટલે આ બેક્ટેરિયાને શું કહી શકાય છે? તો કે આને આપણે સાયનોબેક્ટેરિયા એટલે કે એનું બીજું નામ છે નીલ હરિત લીલ, કે જે શું ધરાવે છે? તો કે તે વનસ્પતિ જેવું હરિત દ્રવ્ય ધરાવે છે, જે વનસ્પતિ જેવું હરિત દ્રવ્ય એ હરિત દ્રવ્ય એટલે આને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? ક્લોરોફિલ. બરાબર, ક્લોરોફિલ એ ધરાવે. હવે જે ક્લોરોફિલ ધરાવતા હોય એ સ્વાભાવિક રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવે છે. એટલે ક્લોરોફિલ ધરાવે છે અને એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. અચ્છા, સાયનોબેક્ટેરિયા એ કેવા હોય છે? તો કે સાયનોબેક્ટેરિયા એ એક કોષીય હોય, વસાહતી કે તંતુમય હોય, જલજ એટલે કે ખારા અથવા મીઠા પાણીની સ્થળજ લીલ છે. એટલે ખરેખર આ એક પ્રકારની લીલ છે. જો અહીંયા આપણે આપ્યું છે લીલ, એટલે આ એક પ્રકારની સ્થળજ લીલ છે. તો અહીંયા આગળ આ બેક્ટેરિયાઓ એ કેવા હોય છે? તો કે સાયનોબેક્ટેરિયા એ એક કોષીય, સાયનોબેક્ટેરિયા એ કેવા હોય છે? એક કોષીય. બીજું કે તેઓ વસાહતી કે તંતુમય, વસાહતી કે તંતુમય હોય છે. ત્રીજું તે જલજ એટલે કા તો ખારા પાણી અથવા તો મીઠા પાણી છે એમાં વસવાટ દર્શાવે છે. આવી એ સ્થળજ લીલ છે. હવે આવા જે વસાહતો હોય કે જે પાણીમાં રહેતી હોય, તો પાણીથી રક્ષણ મેળવવા માટે એનું જે ફરતે આવરણ હોય એ ચોક્કસ પ્રકારના દ્રવ્યનું, જેને જિલેટીન દ્રવ્યનું અથવા તો મ્યુસિલેજ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઘણી વખત કેટલીક વનસ્પતિઓ એટલે કે કેટલીક લીલ છે એ દૂષિત પાણીની અંદર પણ જથ્થા સ્વરૂપે હોય. આ ઉપરાંત કેટલાક સજીવો એટલે કે કેટલાક આવા જે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે તેઓ વાતાવરણમાંના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષો ધરાવે છે, જેને અભિકોષો કહેવાય. તમે અગાઉ ભણી ગયા છો કે વાતાવરણની અંદર રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરવા માટે નોસ્ટોક અને એનાબીના નામની જે લીલ છે એ જવાબદાર છે, એ જે તંતુમય અને હરિત નીલ હરિત લીલ છે. તો આવી નોસ્ટોક અને એનાબીના નામની જે લીલ છે એની અંદર એક વિશિષ્ટ પ્રકારના કોષો હોય છે જેને અભિકોષો કહેવાય અને એને અંગ્રેજીમાં હિટ્રોસિસ્ટ કહેવામાં આવે છે. આવા જે અભિકોષો છે એ વાતાવરણમાંના નાઇટ્રોજનને જમીનમાં સ્થાપન કરવા માટે જવાબદાર છે. તો અહીંયા આગળ એની જે વસાહત એટલે શું ખબર પડે ને, એક સાથે ઘણા બધા બેક્ટેરિયા જોવા મળે એને વસાહત કહેવાય. તો એની જે વસાહત છે એની ફરતે શું આવેલું હોય છે? તો કે વસાહતની ફરતે એ જિલેટીન નામનું દ્રવ્ય, એ જિલેટીન નામનું દ્રવ્ય છે એનું આવરણ આવેલું હોય છે, દ્રવ્યનું આવરણ આવેલું છે. આ ઉપરાંત એ દૂષિત પાણીની અંદર જથ્થા સ્વરૂપે હોય છે. બરાબર, દૂષિત પાણીમાં જથ્થા સ્વરૂપે હોય છે. અને સૌથી અગત્યનો મુદ્દો કે અહીંયા આગળ આ સજીવો છે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે, વાતાવરણમાંથી નાઇટ્રોજન છે એનું જમીનમાં સ્થાપન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષો ધરાવે છે, જેને અભિકોષ તરીકે ઓળખવામાં આવે છે. શું ધરાવે છે?
અભિકોષ ધરાવે છે. અચ્છા, અને ઉદાહરણ એના કયા છે? તો કે ઉદાહરણ તરીકે નોસ્ટોક નામની લીલ અને એનાબીના નામની લીલ. બરાબર, તો આ થઈ ગયા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. હા, હવે જુઓ અહીંયા આગળ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની અંદર જે આવરણ એની વાત છે એની આપણે એક ફોટોગ્રાફ જોઈએ. એની આકૃતિ જુઓ. આ રે, તો આ નોસ્ટોક નામની લીલ છે. જુઓ અહીંયા આગળ અભિકોષો જોવા મળે છે અને એની ફરતે આ જે આવરણ જોવા મળે છે આ પ્રકારનું, એને અહીંયા શું દર્શાવેલું છે? મ્યુસિલેઝ નું આવરણ છે કે જે એને પાણી સામે રક્ષણ આપે છે. સતત પાણીમાં રહેતી હોય તો એને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. તો આ રીતે આ લીલ નોસ્ટોક, જો અહીંયા પણ અભિકોષો જોવા મળે છે, આ અભિકોષો શું કરે? તો કે વાતાવરણનો જે નાઇટ્રોજન હોય એને જમીનમાં સ્થાપન કરવાનું કામ કોણ કરે છે? આ અભિકોષો દ્વારા થતું હોય છે. તો આ એ બેક્ટેરિયાની આકૃતિ છે, એટલે એક પ્રકારના તંતુમય જે નીલહરિત લીલ નોસ્ટોક છે એની આ ફિગર છે. હવે અહીંયા આગળ આપણે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની ચર્ચા પૂરી કરી, ત્યાર પછી આપણે જોવાનું છે એ છે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા, કે જેઓ રસાયણોનું સંશ્લેષણ કરે, આ પ્રકાશનું સંશ્લેષણ કરે છે અને ખોરાક બનાવે છે. હવે આપણે જે જોવાના છે એ છે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. ચલો તો જોઈએ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા બી. રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. અચ્છા, હવે આવો બેક્ટેરિયા છે એ સ્વયંપોષી બેક્ટેરિયા, રસાયણ સંશ્લેષી પણ સ્વયંપોષી બેક્ટેરિયા, એ વિવિધ અકાર્બનિક પદાર્થો જેમ કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ કે એમોનિયાનું ઓક્સિડેશન કરે છે અને મુક્ત શક્તિનો ઉપયોગ એના એટીપીના ઉત્પાદન માટે કરતા હોય છે. એટલે આવા રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા, રસાયણ સંશ્લેષી પણ સ્વયંપોષી બેક્ટેરિયા છે, એ મુખ્યત્વે શું કાર્ય કરે છે? તો કે આવા રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા એ વિવિધ અકાર્બનિક ઘટકો, જે વિવિધ અકાર્બનિક ઘટકો અથવા તો આપણે જેને કહીએ છીએ પદાર્થો, જેવા કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ કે એમોનિયા છે, એનું શું કરે છે? ઓક્સિડેશન કરે છે અને એમાંથી જે મુક્ત થતી શક્તિ છે એનો ઉપયોગ એમના એટીપીના ઉત્પાદન માટે કરે છે. ઓક્સિડેશન છે એનાથી મુક્ત થતી શક્તિનો શેની અંદર? પોતાના એટીપી, એડીનોસાઇન ટ્રાય ફોસ્ફેટ ના ઉત્પાદનમાં કરે છે. જ્યારે અહીંયા આ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા છે એટલે મોસ્ટલી જો બધા અહીંયા રસાયણોની જ વાત આવવાની છે. આ ઉપરાંત તેઓ નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ અને સલ્ફર જેવા પોષક દ્રવ્યોના પુનઃ ચક્રીયકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે એ કોનું પુનઃ ચક્રીકરણ કરે છે? તો કે એ પુનઃ ચક્રીયકરણ કોની કોની પુનઃ ચક્રિયતામાં જવાબદાર છે? તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ તત્વ એટલે કે આયર્ન અને સલ્ફર. નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ અને સલ્ફર આટલાની પુનઃ ચક્રિયતામાં મહત્વનો ભાગ ભજવે છે. તો આ થઈ ગયા રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા, બરાબર, કે જેઓ રસાયણનું સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે. ત્યાર પછીના બેક્ટેરિયા જે આપણે જોવાના છે વિષમપોષી બેક્ટેરિયા. તો
હવે આપણે જોવાના છે વિષમપોષી બેક્ટેરિયા. ચલો વિષમપોષી એટલે શું? સી વિષમપોષી બેક્ટેરિયા. ઓકે, વિષમપોષી અથવા તો એના માટે બીજો શબ્દ છે પરપોષી બેક્ટેરિયા, જે કુદરતની અંદર સૌથી વિપુલ પ્રમાણમાં જોવા મળે છે અને તે સૌથી મોટા ભાગના મહત્વના વિઘટકો છે. એટલે વિષમપોષીઓ છે એના માટે બીજો શબ્દ આપણે શું વાપરીએ છીએ? પરપોષી બેક્ટેરિયા છે. ઓકે, આવા બેક્ટેરિયા એ કુદરતની અંદર વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, કુદરતમાં એ વિપુલ પ્રમાણની અંદર જોવા મળે છે. બીજું કે આવા બેક્ટેરિયા છે એ મુખ્યત્વે મહત્વના વિઘટકો છે, જેને આપણે ડીકમ્પોઝર કહીએ છીએ, તેઓ મહત્વના વિઘટકો છે. એમાંથી કેટલાક છે એ ઉપયોગી પણ છે. તો આવા ઉપયોગી બેક્ટેરિયા કયા? જો આપણને આવો પ્રશ્ન પૂછાય તો આવા વિષમપોષીઓમાં ઉપયોગી બેક્ટેરિયાઓ કયા કયા? તો કે આની અંદર ઉપયોગી બેક્ટેરિયાઓમાં સૌથી પહેલું દૂધમાંથી દહીં બનાવવા, દૂધમાંથી દહીં બનાવવા માટેના બેક્ટેરિયા. બીજા પ્રતિજૈવિક દ્રવ્યો બનાવવા, એટલે કે એન્ટીબાયોટિક્સ બનાવવાના બેક્ટેરિયા, એટલે કે પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદનમાં, પ્રતિજૈવિક દ્રવ્યો ના ઉત્પાદનમાં એ કયા બેક્ટેરિયા? તો કે જેને આપણે શું કહીએ છીએ? એન્ટીબાયોટિક્સ બનાવવા, એન્ટીબાયોટિક્સ ના ઉત્પાદનમાં. ત્રીજું શિંગડી કુળની, એટલે કે લેગ્યુમિનોસી, જેને આપણે કહીએ છીએ લેગ્યુમ, એની વનસ્પતિઓના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં મદદરૂપ છે. તો કેટલાક બેક્ટેરિયા છે એ શિંબી કુળની વનસ્પતિના વનસ્પતિ છે એના મૂળમાં શું કરે છે? તો કે નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં મદદરૂપ કરે છે. ઓકે, તો આ થઈ ગયું કેટલાક ઉપયોગી બેક્ટેરિયાઓ કે જે આ આપણને રોજિંદા જીવનમાં ઉપયોગ કરે, એટલે કે મદદરૂપ થાય છે. તો કેટલાક છે એ રોગકારક બેક્ટેરિયાઓ પણ છે. તો હવે એવા રોગકારક બેક્ટેરિયાઓ કયા કયા? જો આ બધા વિષમપોષીઓ છે એ રોગકારકો પણ છે અને ઉપયોગી પણ છે. તો હવે રોગકારક બેક્ટેરિયાઓ કયા? તો કે રોગકારકોની અંદર સૌથી પહેલું કે મનુષ્ય, પાક અને પાલતુ પ્રાણીઓના જીવનને નુકસાન પહોંચાડે, જેમ કે કોલેરા, ટાઇફોઇડ, ધનુર વગેરે જેવા રોગ માટે, અને લીંબુની અંદર ચાઠા પડી જાય એના ચાઠા માટે જવાબદાર બેક્ટેરિયા છે એ રોગ ઉત્પન્ન કરે છે. તો રોગકારકો કોને કોને નુકસાન કરે છે? તો કે રોગકારકો મનુષ્યોને, પાકને અને આપણા જે પાલતુ પશુઓ છે, બરાબર છે, અથવા તો પાલતુ પ્રાણીઓ છે એને નુકસાન કરે છે ના જીવનને નુકસાન કરે છે. જેની અંદર પહેલું કોની માટે? તો કે કોલેરા માટે વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા જવાબદાર છે. પછી ટાઇફોઇડ માટે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા જવાબદાર છે, બરાબર. પછી ધનુર ટીટેનસ માટે ટીટેની, બરાબર. અને લીંબુના ચાઠા સાઇટસ કેન્કર, બરાબર, લીંબુના ચાઠા. તો આવા જુદા જુદા રોગો માટે આ બેક્ટેરિયાઓ છે એ જવાબદાર છે, એટલે ઉપયોગી પણ છે અને રોગકારકો પણ છે. હવે આવા બેક્ટેરિયાઓ
એ મુખ્યત્વે કઈ રીતે પ્રજનન કરે છે? તો કે એ ખાસ કરીને ભાજન એટલે કે વિભાજન દ્વારા પ્રજનન કરે છે, અને પરિસ્થિતિ ક્યારેક કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોય તો એની અંદર તે બીજાણુઓ પણ ઉત્પન્ન કરતા હોય છે, એટલે એ અલિંગી પ્રજનન દર્શાવે છે, અને કેટલીક વાર એ લિંગી પ્રજનન પણ દર્શાવે છે, એટલે એની અંદર પ્રજનન બે પ્રકારે જોવા મળે છે. અલિંગી અને લિંગી એમ બંને પ્રકારે પ્રજનન થાય છે. અલિંગી પ્રજનન એ મુખ્યત્વે કઈ રીતે કરે છે? તો કે અલિંગી પ્રજનન એ મુખ્યત્વે ભાજન દ્વારા એટલે કે ફિઝન દ્વારા કરે છે, બરાબર, અને પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર એ બીજાણુઓ પણ ઉત્પન્ન કરે છે. પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર બીજાણુ ઉત્પન્ન કરે છે. જ્યારે એકમાંથી બીજા બેક્ટેરિયામાં ડીએનએ ની આપલે દ્વારા લિંગી પ્રજનન પણ થાય છે, એટલે લિંગી પ્રજનન કોના દ્વારા થાય છે? ડીએનએ ની આપલે દ્વારા થાય છે, જેને સંયુગ્મનની પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર. આમ સંયુગ્મનની પ્રક્રિયા દ્વારા ડીએનએ ની આપલે થાય છે. જો હું એક હમણાં અહીં આકૃતિ બતાવું છું કે જેની અંદર આ વસ્તુ સ્પષ્ટ જોવા મળે છે, આપણો વિભાજન જે પ્રક્રિયા છે એ પણ જોવા મળે છે. તો જુઓ અહીંયા આગળ આ પ્રજનન ની વાત થઈ. જો આ રીતના આ બેક્ટેરિયા છે, એની સૌથી બહારનું આવરણ એક કોષ દિવાલ છે, અંદરનું આવરણ એક કોષરસ પટલ છે, બરાબર. જો આ આગળ આ બહારનું આવરણ છે, આ એક કોષ દિવાલ દર્શાવે છે, અંદરનું આવરણ છે એ કોષરસ પટલ છે, અને અંદર આવું જે ગુચળામય દ્રવ્ય છે એ આપણા માટે શું છે? તો કે ડીએનએ છે. તો આમ આ વિભાજિત થતા બેક્ટેરિયાની આકૃતિ છે, એટલે ઘણીવાર આવી આકૃતિ પણ પૂછાય, બરાબર છે. તો આ વિભાજિત થતા બેક્ટેરિયાની આકૃતિ છે, એટલે કે એ પ્રજનન દર્શાવે છે ત્યારે આવી પરિસ્થિતિ જોવા મળે છે. નેક્સ્ટ, એની અંદર બીજી એક વિશેષ આપણે વાત કરવાની છે, એ છે PPLO, જે તમે અગાઉ આઠમા પ્રકરણની અંદર ભણી ગયેલા છો, પ્લ્યુરો ન્યુમોનિયા લાઈક ઓર્ગેનિઝમ. પ્લ્યુરો ન્યુમોનિયા લાઈક ઓર્ગેનિઝમ આ પણ જીવાણુઓ છે કે જેઓ સંપૂર્ણ રીતે કોષ દિવાલ વિહીન હોય છે. એટલે આવો બહુ અગત્યનો પ્રશ્ન પૂછાય છે કે તેઓ કોષ દિવાલ વિહીન, એટલે કોષ દિવાલ ન ધરાવતા હોય એવા કોષ દિવાલ વિહીન બેક્ટેરિયાઓ છે. બીજું કે તેઓ નાનામાં નાના જોવા મળતા જીવંત કોષો છે અને તે ઓક્સિજન વગર પણ જીવી શકે છે. એટલે જો આ બધા અગત્યના પોઈન્ટ છે, આ બધા એમસીક્યુમાં બહુ પૂછાઈ શકે કે તેઓ નાનામાં નાના જોવા મળતા જીવંત કોષો છે, નાનામાં નાના જીવંત કોષો છે. જો એક તો કોષ દિવાલ વિહીન બેક્ટેરિયા છે, નાનામાં નાના જીવંત કોષો છે, અને ત્રીજું તે ઓક્સિજન વગર, તે ઓક્સિજન વગર પણ શું કરી શકે છે? તો કે જીવન જીવી શકે છે. ઓકે, ઘણા માઇક્રોપ્લાઝ્મા એ અને માઇક્રોપ્લાઝ્મા કહીએ છીએ આપણો જે ટોપિક છે એ શું છે? માઇક્રોપ્લાઝ્મા, બરાબર છે. આ માઇક્રોપ્લાઝ્મા એ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રોગકારકો પણ છે, બરાબર. તો ઘણા માઇક્રોપ્લાઝ્મા એ વનસ્પતિ અને પ્રાણીઓની અંદર રોગકારકો છે, બરાબર. તો આવી રીતે આ પીપીએલઓ એટલે કે માઇક્રોપ્લાઝ્મા એની આપણે વાત કરી. હવે આ ટોપિકને રિલેટેડ કેટલાક નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી હું કેટલીક વાત અહીંયા તમારી સામે રજૂ કરું છું. ખાસ ધ્યાન રાખજો, નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે સમજીએ, આ બહુ અગત્યની વાત છે કે
કેટલાક જે બેક્ટેરિયા છે એની કોષ દિવાલ પેપ્ટિડો ગ્લાયકેન અથવા મ્યુરિનની બનેલી હોય છે? કોષ દિવાલ શેની બનેલી હોય? આપણે કીધું ને વિશિષ્ટ પ્રકારની, તો કે પેપ્ટાઇડો ગ્લાયકેન અથવા મ્યુરિનની બનેલી હોય છે, અથવા મ્યુરિનની બનેલી જોવા મળે છે. બીજું, અપવાદ રૂપે કેટલાક આદિ કોષ કેન્દ્રી જે બેક્ટેરિયા છે એની કોષ દિવાલ સેલ્યુલોઝ ની બનેલી છે, બરાબર? ની કોષ દિવાલ શેની બનેલી છે? તો કે સેલ્યુલોઝ ની બનેલી છે. ઉદાહરણ તરીકે કોની કોની? તો કે એઝેટોબેક્ટર અને એસેટોજીનમ ની. એઝેટોબેક્ટર અને એસેટોજીનમ. આવા બેક્ટેરિયાની કોષ દિવાલ એ શેની બનેલી છે? તો કે એ સેલ્યુલોઝ ની બનેલી છે. ત્યાર પછીનો એક અગત્યનો પોઈન્ટ છે કે સૌથી નાનામાં નાના યુ બેક્ટેરિયા એ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી છે, જે ઇન્ફ્લુએન્ઝા માટે જવાબદાર છે. નાનામાં નાના યુ બેક્ટેરિયા કયા? જો આવા આ જ બધા પ્રશ્નો પૂછાય છે. હા, નાનામાં નાના યુ બેક્ટેરિયા કયા છે? હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી. ઇન્ફ્લુએન્ઝી અહીંયા પણ જે બેક્ટેરિયાઓ ચલિત હોય કે જેઓ ખાસ કરીને કશા ધરાવતા હોય, તો કેટલાક છે અચલિત પણ હોય છે. તો આવા ચલિત કે અચલિત ને કેટલાક પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે, જે આપણે ખૂબ સરસ મજાની વાત સમજી અહીંયા. તો જો આમાંનામાં જ આગળ નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી જ આપણે ભણવાનું છે એની અંદર. કે બેક્ટેરિયા છે એ ચલિત કે અચલિત હોય એને આધારે એના કેટલાક પ્રકારો પાડવામાં આવ્યા છે, બરાબર? છ, સૌથી પહેલા જેને અટ્રાઇકસ કહેવામાં આવે છે. અટ્રાઇકસ પછી છે મોનોટ્રાઇકસ, પછી છે એમ્ફીટ્રાઇકસ, પછી છે લોફોટ્રાઇકસ, સિફેલોટ્રાઇકસ, અને પેરીટ્રાઇકસ. ઓકે, હવે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાઓ છે. હવે અટ્રાઇકસ એટલે એને શું કહેવાય? તો કે એને કહેવાય છે કશા વિહીન, જેની અંદર કશા આવેલી નથી. ઓકે, મોનોટ્રાઇકસ એને કહેવાય છે એક કશાધારી. મોનો એટલે એક. એમ્ફીટ્રાઇકસ એટલે બંને છેડે એક એક કશાધારી, બંને છેડે પણ કેટલી કશાઓ હોય? એક એક કશાઓ હોય. પછી છે લોફોટ્રાઇકસ, જેમાં બંને છેડે કશાઓનો ગુચ્છો હોય. બંને છેડે
કશાઓનો ગુચ્છો હોય. સિફેલોટ્રાઇકસ એક છેડે કશાનો ગુચ્છો હોય. અને પેરિટ્રાઇકસ આખી સપાટી પર કશા હોય. આખી સપાટી પર કશા હોય. હવે અહીંયા આગળ કેવા હોય તો સૌથી પહેલા જે અહીંયા આગળ લખ્યા છે તેમ અટ્રાઇકસ એટલે જે કશા વિહીન છે એ કેવા હોય તો કે સીધા આવા સિમ્પલ. ઓકે, હવે મોનોટ્રાઇકસ છે તો એ આવા હોય જો આ રીતે. પણ અહીંયા આગળ શું આવેલી હોય તો કે એક છેડે આવી કશા આવેલી હોય. આ એક કશા છે એટલે એ એક કશાધારી થયા. બરાબર. ત્યાર પછી એમ્ફીટ્રાઇકસ એટલે કે બંને છેડે એક એક કશા હોય તો એ આવા હોય. બંને છેડે એક એક કશા. બરાબર. ત્યાર પછી બંને છેડે કશાઓનો ગુચ્છો હોય તો એ આવા હોય. આમ કરી અને અહીંયા આગળ આવા બંને છેડે કશાઓનો ગુચ્છો જોવા મળે. હા, તો આ લોફોટ્રાઇકસ થયા. ત્યાર પછી કોઈ એક જ છેડે કશાનો ગુચ્છો હોય તો એ આવા જોવા મળે છે. આ સાઈડ અથવા આ સાઈડ આપણે પહેલી સાઈડ કરીએ છીએ કશાઓનો ગુચ્છો. અને પેરિટ્રાઇકસ એટલે પેરી એટલે ફરતે, તો આ આખા શરીરની ફરતે આવી કશા જોવા મળે જેને પેરિટ્રાઇકસ કહેવાય. બરાબર. આવી રીતે આખા શરીર છે એના છેડે કશાઓ જોવા મળે તો એને શું કહેવાય છે? પેરિટ્રાઇકસ. તો આ પ્રમાણે જુદા જુદા પ્રકારના બેક્ટેરિયાઓ આપણને જોવા મળે છે. હવે એના ઉદાહરણો પણ આપણે જોતા જઈએ એક એક. તો જે કશાવિહીન છે એને કહેવાય છે માઇક્રોકોકસ. માઇક્રોકોકસ. બીજા આ એક કશાધારીના ઉદાહરણ તરીકે તો કે સ્યુડોમોનાસ. પછી બંને છેડે એક એક કશાધારી તો કે નાઇટ્રોસોમોનાસ. નાઇટ્રોસોમોનાસ. ત્યાર પછી બંને છેડે કશાઓનો ગુચ્છો હોય એવા સાલ્મોનેલા. સાલ્મોનેલા ટાઇફી જેને આપણે કહીએ છીએ. ત્યાર પછી એક જ છેડે કશાનો ગુચ્છો હોય એવા કોરિન બેક્ટેરિયમ, જે ડિપ્થેરિયા માટે જવાબદાર હોય એવા કોરિન બેક્ટેરિયમ ડિપ્થેરી. અને જે ફરતે બધે હોય જે સાલ્મોનેલા ટાઇફી કહેવાય છે. સાલ્મોનેલા ટાઇફી. બરાબર. આ સાલ્મોનેલા ટાઇફી એ મુખ્યત્વે આવા બેક્ટેરિયા છે. તો આવા બેક્ટેરિયા ચલિત કે અચલિત હોય એની અંદર આવેલી કશાઓને આધારે પણ એને આવા પ્રકારોની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે. બરાબર. અને પોષણની દ્રષ્ટિએ પ્રકાર છે એની આપણે ચર્ચા કરી ગયા છીએ કે પ્રકાશસંશ્લેષી, રસાયણ સંશ્લેષી અને પરાવલંબી બેક્ટેરિયા. બરાબર છે. તો આવા બેક્ટેરિયાઓ અને સહજીવી પણ હોઈ શકે. તો આ પ્રકારે બેક્ટેરિયા એની વાત છે એ આપણે કરી. થોડીક બીજી એક વાત કરી દઉં કે એફ જે કોન અને એહરનબર્ગે બેક્ટેરિયા એવું નામ આપ્યું, યાદ રાખજો. જો એક લાસ્ટ વાત કરી દઉં. કોણે? તો કે એફ જે કોન અને એહરનબર્ગ બર્ગે શું કર્યું છે? તો કે બેક્ટેરિયા એવું નામ આપ્યું. જ્યારે લુઈ પાસ્ચરે બેક્ટેરિયાને રોગકારકો તરીકે ઓળખાય એટલે કે રોગાણુઓ તરીકે ઓળખાવ્યા.
લુઈ પાસ્ચરે બેક્ટેરિયાને શેની તરીકે રોગાણુ તરીકે ઓળખાવ્યા. લો તો આ થઈ ગયા બેક્ટેરિયાની વાત. ક્લિયર? તો આજના લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. આજે જે કંઈ ચાલે એવું છે બધું જ બોર્ડ વર્ક એક એક વખત લખી અને મોકલવાનું રહેશે. થેન્ક યુ.